એક મહત્વપૂર્ણ સમાચાર કરીશું તેના ઉપર નજર. જે સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે, ગાંધીનગરમાં કેબિનેટની મહત્વની બેઠક યોજાય છે. કેબિનેટની બેઠકનું આયોજન ગાંધીનગરની અંદર આજરોજ કેબિનેટની બેઠકમાં મહત્વપૂર્ણ મુદ્દે ચર્ચા હાથ ધરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને વરસાદની પરિસ્થિતિ ત્યાં કેવી છે, સૌરાષ્ટ્રની અંદર જ્યારે વરસાદ વરસ્યો છે ત્યારે આ બેઠકમાં વરસાદી સ્થિતિ અંગે ચર્ચા હાથ ધરાશે. બેઠકનું આયોજન છે, આ બેઠકમાં કયા કયા મુદ્દાઓ મહત્વપૂર્ણ રહેશે તે પણ જાણવું એટલું જરૂરી બની રહેશે. જોકે મહત્વપૂર્ણ વાત એ છે કે અત્યારે હાલની પરિસ્થિતિ છે વરસાદની, ત્યારે વરસાદ સિવાય પણ અન્ય ઘણા બધા મુદ્દાઓ છે કે જે આજની કેબિનેટની બેઠકની અંદર ચર્ચાવાના છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજરોજ કેબિનેટની બેઠકનું આયોજન. ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર જે રીતે વરસાદની સ્થિતિ રહી છે, દક્ષિણ ગુજરાતમાં જે રીતે વરસાદ પડ્યો છે અને આગામી સમયમાં હવામાન વિભાગના અનુસાર હજુ પણ 2-3 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર પણ સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. તો ક્યાં કેવી પરિસ્થિતિ તેને લઈને પણ ચર્ચા હાથ ધરાશે. વધુ માહિતી માટે સંવાદદાતા જતીન જોડાયા છે. જતીન, કેબિનેટની બેઠક મહત્વના મુદ્દા કયા? બિલકુલજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક જે છે તે અમલમાં જઈ રહી છે. બેઠકની અંદર તમામ પ્રકારની ચર્ચાઓ જે છે તે કરવામાં આવશે. સાથેમાં જ કહી શકાય કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવનારા વરસાદની સિઝન સુધી જે વરસાદની તમામ કયા પ્રકારની ચર્ચા કરવી તે પણ અંદર ચર્ચા કરવામાં આવશે. ખાસ કરીને બેઠકમાં વરસાદ અંગે સ્થિતિ કરવામાં આવશે. અમદાવાદના ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં ઘણો જે વરસાદ પડી રહ્યો છે તેના જે નુકસાન જે થઈ રહ્યું છે તેની પણ ચર્ચા જે છે તે કરવામાં આવશે. એટલે કહી શકાય કે કેબિનેટ બેઠક જે છે અત્યંત મહત્વની બેઠક કહેવાતી હોય છે. તેમાં જે પણ નિર્ણયો જે લેવાતા હોય છે તેને લઈને વરસાદને લઈને કોઈ પણ નિર્ણય લેવામાં આવશે. ફક્ત વરસાદની પરિસ્થિતિને લઈને ચર્ચા હાથ ધરાશે કે પછી અન્ય કોઈ મુદ્દાઓ પણ ચર્ચાશે? જતી, બિલકુલ જે વરસાદને લઈ જે પ્રકારનું નુકસાન થઈ રહ્યું છે ગુજરાતમાં તેમજ ગુજરાત પરના રાજ્યો પરમાં તેમજ તેને લઈ ચર્ચા જે છે તે કરવામાં આવશે. તેમજ રાજ્યભરની અંદર વરસાદને લઈ ખેડૂતોને પાક નુકસાનીનો વારો આવતો હોય છે, તમામ પ્રકારનો નુકસાન જે છે તે ખેડૂતોને આવતું હોય છે તેને લઈ કયા પ્રકારની સહાય જાહેર કરવી, તેમજ કયા પ્રકારે વરસાદ વરસી રહ્યો છે અને વરસાદને લઈ ખેડૂતો તેમજ અન્ય લોકોને નુકસાન ન પહોંચે તે પ્રકારની બેઠકની ચર્ચા કરવામાં આવશે. આભાર માહિતી માટે જતી.